नमस्कार, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 ને લઈને આણંદ જિલ્લાના ચૂંટણી આદર્શ આચારસંહિતાનો અમલ કરી દેવામાં આવ્યો છે. તેને લઈને કલેક્ટર ડીએસ ગઢવીએ વધુ માહિતી પણ આપી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. અનુસાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં થશે. આણંદ જિલ્લાની 7 વિધાનસભાની બેઠક માટે 5 તારીખે મતદાન હશે. જિલ્લામાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી આદર્શ આચારસંહિતાનો આજથી જે અમલ છે તે કરવામાં આવી રહ્યો છે. ચુસ્તપણે તેનો અમલ કરવામાં આવી રહ્યો હોય જેને લઈને તમામ હોર્ડિંગ્સ પણ ઉતારવામાં આવી રહ્યા છે. જી સર, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ગુજરાત રાજ્યમાં ઇલેક્શન માટેનું એનાઉન્સમેન્ટ થઈ ચૂક્યું છે અને આજથી આણંદ જિલ્લામાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આદર્શ આચારસંહિતા જાહેર થઈ ચૂકી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના દ્વારા આવવામાં આવેલ શેડ્યુલ મુજબ આણંદ જિલ્લામાં ફેઝ ટુમાં આપણું ચૂંટણીની કામગીરી થશે. ચૂંટણી અન્વયનું જાહેરનામું નોટિફિકેશન 10મી નવેમ્બરથી પ્રસારિત થશે. છેલ્લો દિવસ નોમિનેશન ભરવાનો 17 નવેમ્બર રહેશે. વિડ્રોઅલ એટલે કે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ 21 નવેમ્બર રહેશે અને ચૂંટણીની તારીખ છે એ 5 ડિસેમ્બરે રહેશે અને મતગણતરી છે એ 8 ડિસેમ્બરે રહેશે. આજથી આદર્શ આચારસંહિતા શરૂ થઈ ગઈ હોવાથી તમામે તમામ રાજકીય પક્ષો આદર્શ આચારસંહિતાનું પાલન કરે એવો અનુરોધ કરીએ છીએ. જેટલા જાહેર સ્થળો છે, પબ્લિક પ્લેસીસ છે, એના ઉપર કોઈ પણ જાતનું રાજકીય લખાણો ન થાય. સાથે સાથે આવા રાજકીય લખાણો જો અગાઉથી હોય તો એ બધા જ લખાણો કાઢી નાખવા માટે નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને સૂચના આપી દેવામાં આવેલી છે. અને સાથે સાથે મોડેલ કોડ ઓફ કન્ડક્ટમાં જે પણ ચૂંટણીમાં ભાગ લેનાર પક્ષો છે એ પક્ષો આદર્શ આચારસંહિતાનું પૂરતું પાલન કરે અને કોઈ પણ મુશ્કેલી વગર આપણા આણંદ જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટેની શુભેચ્છાઓ વ્યક્ત કરું છું.